જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવો આપણે વૈષ્ણવની વાર્તા કરીએ છીએ વૈષ્ણવ અને બ્રાહ્મણ છે તેઓ એમની એમની વાર્તા વાર્તા કરીએ તો આપણે છે બે તો સાંભળી હવે વાર્તા પ્રસંગ છે એ ત્રીજો સાંભળીએ અને છેલ્લે જે વાર્તા પ્રસંગ બીજો આવ્યો એમાં આપણે છેલ્લે જોયું કે ખૂબ જ ત્વરાથી મહાપ્રભુજી છે પરમાનંદજી પદ સાંભળી અને વ્રજ તરફ છે એ જવા નીકળ્યા છે

અને રસોઈ કરવાનું ઠેકાણું છે જ્યાં આપનું ઘર હતું અને જ્યારે શ્રી ગોકુળ પધારતા ત્યારે ત્યાં જ ઉતરતા તે જ જગા અને જે ભીતરની બેઠક કહેવાય છે ત્યાં આપ શ્રી બિરાજીયા પછી સગડા વૈષ્ણવોએ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું પરમાનંદ સ્નાન કરી શ્રી મહાપ્રભુજીના આગળ શ્રી યમુનાજીના યશ છે એનું વર્ણન કર્યું છે

અને આવા પદ આગળ છે એ પરમાનંદ દાસે શ્રી યમુનાજી તીર ઉપર ગાયા અને તે ઉપરાંત શ્રી મહાપ્રભુજી એ કૃપા કરી અને પરમાનંદ દાસ બાળ લીલા વિશિષ્ટ શ્રી ગોકુળના દર્શન કરાવ્યા અને પરમાનંદ દાસને એવા દર્શન થયા કે વ્રજ ભક્તો શ્રી જળ છે યમુનાજી છે શ્રી યમુના જળ ભરી ભરી અને લઈ જાય છે અને શ્રી ઠાકોરજી માર્ગમાં ખેલે છે અને એ પ્રમાણે એવા દર્શન છે એ પરમાનંદ દાસજીને થયા મહાપ્રભુજીની કૃપાથી અને તેવું જ પદ કરી અને પરમાનંદ દાસે શ્રી મહાપ્રભુજીને આગળ છે ઈ ગાયું અને તે પદ છે બિલાવલ રાગમાં કે યમુના ઘાટ ભરી ચલી ચંદ્રાવલી માર્ગ મેં ખેલત મિલે ઘનશ્યામ મુરારી નેનન સો નેના મિલે મન રહ્યો લોભાઈ મોહન મુરત જીવ બસી પગ ધૈર્યો ન જાય હવે આગળ પગ છે ધૈરો જાતો નથી આગળ છે નથી તબકી પ્રીતિ પ્રગટ ભાઈ વૈષ્ણવો એવા ભળી ગયા છે કે ધારકે કે ગોળની અંદર છે કીડી છે ચોટી ગઈ છે એમાં પ્રભુમાં મન છે ચોટી ગયું છે અને આ પદ પરમાનંદ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની આગળ છે એ શ્રી યમનાજીના કિનારે બહુ જ ગાય આવા અને પછી શ્રી ગોકુળના દર્શન કરવાથી શ્રી ગોકુળ ઉપર આસક્તિ છે બહુ થઈ પરમાનંદ દાસીને અને ત્યારે એક એવું પદ કહ્યું એવું પદ ગાયું કે જેમાં શ્રી આચાર્યજી અને શ્રી ઠાકોરજીની પ્રાર્થના કરી કે મને શ્રી ગોકુળમાં આપના ચરણારવિંદમાં રાખો ગોકુળમાં રાખો આપના ચરણારવિંદમાં રાખો અને જેથી સર્વ લીલા છે એ વિશિષ્ટ નિત્ય પ્રભુના અને શ્રી યમનાજીના દર્શન છે એ કરું યમનાજી ના અને ઠાકોરજી ના દર્શન કરું એવું પદ છે એ ગાયું અને રાગ છે કેન કાનહરો કે યહ માગો યશોદા નંદન ચરણ કમલ મેરો મન મધુકર મારું મન છે ને એક તો મધુકર બની રહીએ ભમરો બની રહીએ અને એવા ચરણ કમળ ની અંદર છે એ ભમરો બની અને હું જાઉં તો યા છબી નેન ને પાઉ દર્શન ચરણ કમળ કી સેવા દીજે દો તન રાજત વિદ્યુલ્લા

અને પછી વૈષ્ણવોનો સમાજ તથા પરમાનંદને લઈને પોતે શ્રી ગોવર્ધનનાથજી ના દર્શન કરવા ગિરિરાજ પર પધાર્યા છે તો હવે વૈષ્ણવો ગિરિરાજ પર છે વાર્તા પ્રસંગ ચાર છે એ આવતીકાલે આપણે બધા સાથે મળી અને સાંભળીશું આજનો વાર્તા પ્રસંગ કેવો લાગ્યો વૈષ્ણવ જો તમને વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો ચોર્યાસી વૈષ્ણવ બીજી વાર્તા સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી સકી જય